રાજ્યસભામાં પણ નાગરિકતા બિલ પાસ, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં કરશે અપીલ. સોનિયાએ ગણાવ્યો દેશ માટે કાળો દિવસ. અયોધ્યા ચુકાદા સામે 18 પુનઃવિચાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરવી કે નહીં તે પણ કરશે નક્કી. મોદી સરકાર આપી શકે છે ઝટકો. 18 ડિસેમ્બર બાદ વધી શકે છે જીએસટી ટેક્સ. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા મોદી સરકાર લઈ શકે છે નિર્ણય. મહારાષ્ટ્ર ભાજપના સંતોષી પંકજા મુંડે આજે કરી શકે છે મોટી જાહેરાત. મહારાષ્ટ્રના બીડમાં સભા બાદ સમર્થકો સાથે કરશે બેઠક. રાજ્યસભામાં રાજ્યભરમાં વર્ગ 3 મહેસૂલી કર્મચારીઓ અચક્કસ મુદતની હડતાલ પર. ફિક્સ પે અને પ્રમોશન સહિતના પ્રશ્નોને લઈને ગાંધીનગર તરફ કરશે કૂચ. મગફળીની મોડી ખરીદી વચ્ચે ખેડૂતો માટે મહત્વના સમાચાર. ખરીદીની મુદતમાં 30 દિવસનો થઈ શકે છે વધારો. કૃષિ પ્રધાનનો દાવો. આખરે 5 દિવસ બાદ અમરેલીના આદમખોર દીપડાને કરાયો ઠાર. બગસરાના ગૌશાળા પાસે દીપડાને ઠાર મરાયો. જોકે હજુ પણ દીપડા હોવાની આશંકા. અમદાવાદની હવામાં પ્રદૂષણ ભયાનક સ્તરે. એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો 254 પર. પીરાણામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 312 નોંધાયો.